હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાયને. તો એક ગુડ ન્યૂઝ એ છે કે મારી ચેનલ મોનિટાઇઝ થઈ ગઈ છે. તો મારી યુટ્યુબ ફેમિલીને થેન્ક યુ સો મચ. અને હમણાં થોડુંક આપણે વ્લોગ નહોતા આવતા ડેઈલી, અને હવે હું કોશિશ કરીશ ડેઈલી વ્લોગ નાખવાની. અને અત્યારે જો હું ક્રોપ ટોપમાં રિંગ ફિટ કરતી હતી તો એ તો તમને હમણાં બતાવીશ. અને હવે બ્લાઉઝમાં આપણે સ્લીવ નાખવાની છે, તો કઈ રીતના સ્લીવ નાખું છું એ પણ તમને બતાવીશ. જો આ આખું ક્રોપ ટોપ છે અને આવી રીતના ક્રીચ આવે છે નીચે, અને આપણે આ રિંગ ફિટ કરવાની છે. તો જોઈ શકો છો તમે, અમે ફિટ કરતી જાઉં, ચાલુ જ છે કામ અંજાનું. તો આવું છે, આવું ક્રીજવાળું નીચે જો આવી રીતના એમનેમ કટિંગ આવે એને હું આ રીતના રિંગ ફિટ કરું છું. તો રિંગ ફિટ થઈ જાય પછી તમને બતાવીશ. તો જો હું રિંગ ફિટ કરતી હતી તો રિંગ ફિટ થઈ ગઈ છે, નહીંતર ખાલી આ અહીંયા કોર્નર ઉપર આવું ક્રીજ જ હતી. અને હવે આપણે રિંગ ફિટ કરી છે તો એનો દેખાવ તમે જોઈ જોઈ કઈ રીતના રહેશે. તો ક્રોપ ટોપ નો ચણિયો છે અને આ એનું ફૂલ મિરર વર્ક વાળું બ્લાઉઝ છે. મટીરિયલમાં ડાયમંડ છે, ઝીણા ઝીણા મોતી છે, અને કાચ છે મિરર વર્કવાળું. અને એનો દુપટ્ટો છે, દુપટ્ટો તમને બતાવું. માત્ર 1500 રૂપિયાની જ આ પેર આવેલી છે આખી ક્રોપ ટોપની, પણ બહુ મસ્ત છે. તો કોઈને લેવા હોય તો ધર્મેન્દ્ર રોડેથી લીધા છે, કમેન્ટ કરજો તો એડ્રેસ આપીશ. તો જો આપણે આ બ્લાઉઝમાં ફૂલ સ્લીવ કરવાની છે નેટની, અને પફવાળી સ્લીવ કરવાની છે. તો ફૂલ મિરર વર્ક છે એટલે આપણે અહીંયા ફિટિંગ કરવાનું છે, પણ ફિટિંગમાં તો આપણે કંઈ આ ખંચે તો હાલશે નહીં, આપણે હાથ સિલાઈ જ કરવી પડશે. અને આપણે લઈ લીધું છે કેનવાસ લઈ લીધો છે, અને આ એનું અસ્તર લઈ લીધું છે. અને આપણે અહીંયા બેલ્ટમાં આટલો જાડો 3 ઇંચનો છે, આ રીતના આવે એ રીતના આપણે મૂકવાનો છે, થઈ જાય એટલે તમને બતાવશું. અને આપણે નેટની સ્લીવ કરવાની, આપણે આ કાપડ લઈ લીધું છે અને આપણે આમાં અસ્તર તો નાખવાનું છે ને, એટલે કઈ રીતના કરવું તમને બતાવું. પહેલાં આપણે અસ્તર રાખી દઈએ, સોરી, પહેલાં નેટ રાખી દઈએ, એની માંથી આપણે અસ્તરનો જે આપણે પટ્ટો લીધો છે એ રાખી દઈએ. અને હવે આપણે આ રાખી દઈએ કેનવાસ. પહેલાં આપણે આ રીતના અહીંયા સિલાઈ મારી દઈએ, નેટ છે થઈ નહીં. નેટ હોય અને આપણે એમ સિલાઈ વધુ મારી છે નેટમાં કાણા પડી જાય, ધ્યાન રાખવું. આવી રીતના થઈ જશે. હવે આપણે આ જે ભાગ છે ને એને આવી રીતના પેક કરી વાળી. કોર્નર ઉપર આપણે સિલાઈ મારવાની છે, ઇઝીમાં ઇઝી વે તમને બતાવી દઉં. પછી હું તમને સ્લીવ કરીને બતાવીશ.
તૈયાર છે આપણો બેલ્ટ. તો જો અમે તમને બતાવ્યું તો આપણે બેલ્ટ કરતા હતા એ તો અહીંયા આપણે ચીપટી લઈને પફ સ્લીવ કરેલી છે અને અહીંયા પણ આપણે લીધી છે ફૂલ સ્લીવ. બે તમને બતાવું ખાલી હાથમાં નાખીને અહીંયા ખોલતું રાખ્યું છે, પછી એને જેટલું ખોલતું રાખવું છે એ પ્રમાણે હું એમને સિલાઈ મારી દઈશ. અને બેલ્ટમાં આટલી છે એટલે ફિટ રાખો એ પ્રમાણે થોડુંક ઓછું તો આ પ્રમાણે થાય, થોડું ખુલતું હોય તો સારું. આવી રીતના આવશે આપણે થઈ ગયું છે. હવે આપણે ફિટિંગ બાકી છે એ તો આપણે હાથ સિલાઈ કરવી પડશે. ચણિયાનું તમને આગળ જોયું જઈશે મેં રિંગ ફિટ કરી. તો તૈયાર છે આપણો આ બ્લાઉઝ. मेरे घर राम आए श्री राम नो अहीं चोखा नो हाथियो करेलो है रथ आज आयो तो अमारी सोसाइटी में तो जदीवा करेला है अहीं बधाए हाथिया करेला है आगळ जोता जावी रंगोळी बधाए करी है ने जो अहीं पण दीवा करेला छे. અહીંયા દીવા કરેલા છે હે, હા. અને અહીંયા જો આ રાજલેન કાજલેન રંગોળી કરી છે તો આવશે વિડીયોમાં. અહીંયા જય જય શ્રી રામ હે. અહીંયા કળશ છે, અહીંયા છે પણ અંધારાનું થોડુંક તમને ઓલું આવતું હશે. આ બાગેશ્વર બાલાજીનું મંદિર છે, ત્યાં તમારે જે કંઈ મનોકામના હોય એ પૂરી થઈ જાય છે. જો અહીંયા શ્રીફળ ને લાલ કપડામાં શ્રીફળ બાંધ્યું છે, એમાં લવિંગ ને એવું બધું નાખેલું છે, તમને હું બતાવું. આ ફરતું જે છે આ મંદિરને એમાં ફરતું આવી રીતના બાંધેલું છે. ત્યાં અમે સાંજે એવા છીએ, 8 વાગ્યા છે.